बनासकांठा जिल्लामां भूकंपनो आंचको अनुभवायो छे। पालनपुर डीसा दाथा सहित अन्य तालुकाना केटलाक विस्तारमां भूकंपनो आंचको हिम्मतनगर ईडर तलोद अने खेड़ ब्रह्मामां भूकंपनो आंचको अनुभवायो छे। तो फरी एक वार धरती ध्रुजी छे। अंबाजीमां 4 सेकंड सुधी भूकंपनो आंचको अनुभवायो। अमदावादना थलतेज जजीस बंगलो विस्तारमां भूकंपना आंचका अनुभवाया छे। तो बनासकांठा जिल्लामां भूकंपनो आंचको तो पालनपुर डीसा दाता सहित अन्य तालुकाना केटलाक विस्तारोमां पण भूकंपनो आंचको अनुभवायो छे। तो हिम्मतनगर ईडर तलोद अने खेड़ ब्रह्मामां पण भूकंपनो आंचको अंबाजीमां भूकंपना आंचका अनुभवाया छे। अंबाजीमां 4 सेकंड सुधी भूकंपनो आंचको अनुभवायो छे। तो लोको भयथी घरनी बहार पण दोड़ी आव्या हता। तो साबरकांठामां भूकंपनो आंचको अनुभवायो। खेड़ ब्रह्मामां भूकंपनो आंचको अनुभवायो छे। तो भूकंप आवता गामना लोको घरनी बहार निकळी आव्या हता। तो उत्तर गुजरातना केटलाक विस्तारोमां भूकंपनो आंचको अनुभवायो छे। 10 सेकंड सुधी भूकंपनो आंचको अनुभवायो छे। आज मुझे संवाददाता पार्थ लाइव जोड़ाई गया छे। जी पार्थ, जी रीते उत्तर गुजरात में भूकंपनो आंचको अनुभवायो छे, आखरे गुजरातना कया कया एवा जिल्ला छे जेमां भूकंपनो आंचको अनुभवायो छे? हाल शुं स्थिति सामे आवी रही छे? ચોક્કસ અંકુર, જે રીતે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં આગળ અચાનક જ 10:30 વાગ્યાના સુમારે જે આંચકા હતા તે લોકોને અનુભવાયા હતા। ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના લગભગ 10-15 સેકન્ડ જેટલા જે ભૂકંપના આંચકા હતા તે અનુભવ થયા છે। સાબરમતી કહી શકાય છે કે જે અંબાજી, ખેડબ્રહ્મા, ઈડર છે, તલોદ છે તે વિસ્તારમાં પણ જે ભૂકંપના આંચકા હતા તે અનુભવાયા હતા। મહત્વની વાત છે કે જે ભૂકંપના આંચકા હતા તે સીધા અમદાવાદ સુધી પહોંચ્યા હતા। અમદાવાદમાં પણ જે જીસ બંગલો જે વિસ્તાર છે કે થલતેજ વિસ્તાર છે જે ત્યાં પણ આજે આંચકાના જે અનુભવ છે તે લોકોને થયા હતા। લોકોને ભૂકંપના આંચકાના અનુભવ થતાની સાથે જે લોકો હતા તે ભયના મારે સીધા નીચે દોડી આવ્યા હતા અને જે સેફ જગ્યા હતા તે ત્યાં આગળ સુરક્ષિત પહોંચી ગયા હતા। ઉત્તર ગુજરાત સાથે સાબરકાંઠા જે વિસ્તાર છે ત્યાં આગળનો જે આ ભૂકંપનો આંચકો જે છે લગભગ 10 સેકન્ડથી વધુ જે હતો તે અનુભવાયો હતો। લોકોમાં એક કુતૂહલ અને લોકોમાં એક ભયનો માહોલ જોતાની સાથે ભયના માહોલથી લોકો જે હતા તે નીચે દોડી આવ્યા હતા। મહત્વની વાત છે કે આનું જે એપી સેન્ટર છે તે હાલ જે હવામાન વિભાગ છે તેમના દ્વારા માપવામાં આવી રહ્યું છે। સાથે જ આ ભૂકંપ કયા કારણોસર આવ્યો છે તે કયા ઊંડાણમાં જે એપી સેન્ટર છે તે ધરતી જે છે તે અચાનક જ ધ્રુજી ઉઠી છે તેનું જે મહત્વની જે એપી સેન્ટર જે છે તે જે સાબરકાંઠા કે ઉત્તર ગુજરાતની વચ્ચેનું હોઈ શકે છે। હાલ હવામાન વિભાગ દ્વારા જે સેન્ટર છે તેને માપવાની જે કામગીરી છે તે હાલ ધરવામાં આવી છે। જી અંકુર, જે બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનું આભાર। જિલ્લામાં ભૂકંપનો આંચકો પાલનપુર, ડીસા, દાંતા સહિત ઉત્તર ગુજરાતના અન્ય તાલુકાના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। તો આજ મુદ્દે સંવાદદાતા તસ્લીમ સુથાર ઓનલાઈન પર। જી તસ્લીમ, ભૂકંપનો આંચકો અનુભવાયો છે, ઉત્તર ગુજરાત પ્રભાવિત થયું છે, અરવલ્લી જિલ્લામાં શું સ્થિતિ? ચોક્કસપણે આ ભૂકંપના આંચકામાં અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા પણ બાકાત નથી। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઈડર છે, ખેડબ્રહ્મા છે, તલોદ છે, પ્રાંતિજ છે, જ્યારે અરવલ્લીના મોડાસા, માલપુર, મેઘરજ, બાયડ, ધનસુરા અને ભિલોડામાં પણ 10 સેકન્ડ સુધી આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકો ભયભીત બન્યા હતા। લોકો રસ્તા ઉપર આવી ગયા હતા, ઘરબાર છોડીને બહાર આવી ગયા હતા। હાલ પણ લોકો રસ્તા ઉપર ટોળે ટોળે ફરી વળ્યા છે। હાલ પ્રાથમિક અંદાજ 10 સેકન્ડ પ્રમાણેનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। જાનમાલના હાલ પ્રાથમિક રીતે કોઈ નુકસાનનો અંદાજ આવ્યો નથી। જી બિલકુલ તસ્લીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ પ્રભાવિત થયા છે। બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, પાલનપુર, ડીસા, દાંતા સહિત અન્ય તાલુકાના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। તો આ ભૂકંપના આંચકા ક્યાં ક્યાં અનુભવાયા તેની જો વાત કરવામાં આવે તો પહેલું અંબાજીમાં 4 સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો, બીજું હિંમતનગર, ત્રીજું અરવલ્લી જ્યાં 10 સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો છે, તો ચોથા નંબરે છે ઈડર જ્યાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે, લોકો ઘરની બહાર નીકળી આવ્યા છે, પાંચમું ખેડબ્રહ્મા જ્યાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, તો અત્યારે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે, છઠ્ઠું પાલનપુર, પાલનપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે, લોકોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, સાતમું ડીસા જે પણ ભૂકંપથી પ્રભાવિત થયું છે, આઠમું દાંતા જ્યાં 8
થી 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. નવમું અમદાવાદ, અહીંયા પણ અમુક વિસ્તારો છે અમદાવાદમાં જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 10મું મહેસાણા, ત્યાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો ભૂકંપ આવતા લોકોમાં અત્યારે ભયનો માહોલ ફેલાયો છે, લોકો ઘરની બહાર નીકળી આવ્યા છે. તો આ જ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે. જી શૈલેષ, ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, લગભગ ગુજરાતના એવા લગભગ બધા જ એવા જિલ્લા આવી જાય છે જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સુરતમાં હાલ શું સ્થિતિ, દક્ષિણ ગુજરાતમાં હાલ શું સ્થિતિ સામે આવી રહી છે? સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ખાસ કરીને 4 રિક્ટર સ્કેલ પર 4નો આંક અત્યારે ભૂકંપનો દર્શાવવામાં આવી રહ્યો છે. અરવલ્લી, અંબાજી સહિત બનાસકાંઠા, મહેસાણા સુધી આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો સમગ્ર વિસ્તારની વાત કરીએ ને જે રીતે વિગતો આવી રહી છે તે અનુસાર હિંમતનગર, ઈડર, તલોદ, ખેડબ્રહ્મા, પાલનપુર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાય છે. સાથે સાથે અમદાવાદના થલતેજ, જજીસ, બંગલો સહિતના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. લાંબા સમય પછી ગુજરાતના પેટાળમાં, ધરતીમાં કંઈક ને કંઈક ચહલપહલ શરૂ થઈ છે. જોકે જે રીતે 4નો આંક નોંધાયો છે ભૂકંપનો, તેને લઈને લોકો ચિંતિત બન્યા હતા, પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. બીજી તરફ જો દક્ષિણ ગુજરાતમાં વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં આજે રાત્રિના થોડા સમય પહેલા 10:30 વાગે જે પાલનપુર સહિત ઉત્તર ગુજરાતમાં જે ભૂકંપનો આંચકો નોંધાયો છે તેની કોઈ અસર હજુ સુધી દક્ષિણ ગુજરાતમાં થઈ હોય તેવા કોઈ સમાચાર મળી નથી રહ્યા. પરંતુ ઉત્તર ગુજરાતમાં કંઈક ને કંઈક ભૂગર્ભમાં, પેટાળમાં કંઈક હલચલ શરૂ થઈ છે ને તેને કારણે લોકો ચિંતિત થયા છે. એક તરફ ભારત અને સાઉથ આફ્રિકાની મેચની મજા લોકો માણી રહ્યા હતા, ભારત જીતે તેવી પરિસ્થિતિમાં હતું, જીતી ગયું છે. તે સમયે જ ભૂકંપનો આંચકો આવતા સૌ કોઈ પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા, બહાર દોડી આવ્યા હતા. અલબત્ત અત્યારે 1.5 કલાક જેવો સમય ગયો છે, ઉત્તર ગુજરાતમાં ક્યાંય પણ જાનહાનિ કે અન્ય કોઈ નુકસાનના હજી સુધી સમાચાર આવ્યા નથી. પરંતુ 4નો આંક જે બતાવવામાં આવી રહ્યો છે, પ્રાથમિક રીતે જે વિગતો મળી રહી છે તે અનુસાર કંઈક ને કંઈક લોકોમાં અત્યારે ગભરાટ જોવા મળી રહ્યો છે. જી જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અરવલ્લી, સાબરકાંઠા, પાલનપુર આ જિલ્લાઓ પ્રભાવિત થયા છે. સાથે જ જણાવી દઈએ અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.